પ્રશ્ન નંબર 3 છો. હવે આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું અને પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 13 14 આટલા પ્રશ્નો આપણે જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 12 13 14 એ આપણે સમજાવી દઈશું. શેના છે? સરવાળો મેળવવા માટેના છે. સમાંતર શ્રેણી આપેલી નથી, સમાંતર શ્રેણી કઈ રીતે બનાવી એ હું તમને સમજાવી દઈશ. તો પ્રશ્ન નંબર 10 ની અંદર તમને બે પ્રશ્ન આપેલા છે. તો એમાંથી પહેલો પ્રશ્ન એવો છે કે n નું મૂળ તમને આપેલું છે 5 + 4. તો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે a1 a2 a3 અને n નું મૂળ an સમાંતર શ્રેણી બનાવે છે એવું આપણે સાબિત કરવાનું છે, દર્શાવવાનું છે. કરવાનું છે દર્શાવવાનું. સમાંતર શ્રેણી બને છે કે નહીં સાબિત કરવા માટે આપણે સામાન્ય તફાવત સરખો સાબિત કરવો પડે, બરાબર છે? પહેલા બે પદનો સામાન્ય તફાવત, બીજા બે પદનો સામાન્ય તફાવત, ત્રીજા બે પદનો સામાન્ય તફાવત કેવો કરવો પડે? સરખો સાબિત કરવો. તો એના માટે પહેલું પદ જોઈએ, બીજું પદ જોઈએ, ત્રીજું પદ જોઈએ, ચોથું પદ જોઈએ, બરાબર છે? તો આપણને એમ નું પદ આપેલું છે, આપણે પહેલા પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, ત્રણ પદ મેળવ્યું, પછી આપણે એનો સામાન્ય તફાવત જોઈશું. જો સામાન્ય તફાવત સરખો આવે તો આપણે એને કેવી સમાંતર શ્રેણી કહીશું કે સમાંતર શ્રેણી વચ્ચે છે, બરાબર? આવો આપણે સાબિત કરવાનું છે. ચાલો સૌથી પહેલા કે એની ની જગ્યાએ એક મૂકીશ, કેટલા મૂકીશ? એક. એટલે તમને પહેલું પદ મળશે a1. ચાલો એની જગ્યાએ એક મૂકો, 4 કેટલા થશે? 4 5 + 4 એનું પદ તમને કેટલું મળશે? 9 મળશે. કેટલું મળશે? n-1 × 3. ચાલો n ની જગ્યાએ કેટલા લખીશું? 15.
પછી દસમું પદ મેળવવા માટે આપણે પાણીની જરૂર પડશે, નવ પદના સરવાળાની જરૂર પડશે, તો
કેટલા ગુણ્યા